सृष्टि विदो प्रकृति पंचदा स्मृता। आद्य शक्ति पराम्बा जगत जननी मां दुर्गा देवीना चरणार विंदमा कोटि कोटि प्रणाम। आप सब परिवार जनों, भगवत कथा श्रवण करवा माटे पधारेला गाम थी बारगाम थी महानगर माथी पधारता आप सौ वहला श्रोताजनों, सौने प्रणाम। प्रातः काले सौने जय माताजी। स्वजनों, पाताल मा वस्ता धूम्र लोचन चंड मूंड रक्त बीज नो भगवती वध करे छे अने चामुंडा नाम आ पृथ्वी पर धारण करे छे। श्री नारायण कण्व शाखा में सरस्वती नी पूजा स्तोत्र कवच वगैरे नारद जी जणावे छे अने महाशुक्ल पंचमी वसंत पंचमी एनो प्रागट्य दिन छे। श्रीम रीम सरस्वत्यै नमः ओम रीम पुषिकवासिन्यै स्वाहा। ए सरस्वती जी नो बीज मंत्र छे। गो इंद्रिय दिक्वात जल स्वर्ग व्रज खग छंद गोधन गोतर गोतिन लक गो गोपाल गोविंद। गो एटले इंद्रिय, वाणी ने पण गो कहेवाय छे। जल ने पानी ने पण गो शब्द नो उपयोग लागे छे। स्वर्ग ने पण गो कहेवाय छे। इंद्रना वज्र ने पण गो कहेवाय छे। छंद ने कविताना मात्राओ ने पण गो कहेवाय छे। गोधर धरती ने पण गो कहेवाय छे। तरु एटले झाड़ वृक्षो ने पण गो कहेवाय छे। आ बधानू जे वर्धन करे छे विकास करे छे ए गो शक्ति छे। एकादश स्कंदमां अध्याय नौ सत्तर ने ओगणीस ना श्लोक में व्यास भगवान लखे छे, मात्रा स्वस्रा दुहित्रा वानपि विक्तासनो भवेत् बलवान इंद्रिय ग्रामो विद्वान सपि कर्षति। व्यास भगवान सुत पुराणी ने जयरे देवी भागवत भणावे छे त्यारे आ श्लोक कहे छे। शू कहे छे? पोतानी माता जनेता, पोतानी भगिनी एटले बहन अने पोतानी दीकरी
એકાંતની અંદર આ પોતાની જ શક્તિ હોવાથી હોવા છતાં એની સાથે સ્પર્શ કરીને એકાંતમાં બેસવું નહીં, કારણ કે બલવાન ઇન્દ્રિયો એટલી બળવાન છે કે મોટા મોટા તપસ્વી અને વિદ્વાનોને ચલાયમાન કરે છે. માતા, બેન અને દીકરી વ્યાસ ભગવાન ગણપતિની પાસે આ પુરાણ લખાવે છે એટલે ગણપતિ લખી નાખે છે. પણ વ્યાસના શિષ્ય જૈમિની મહારાજ આ શ્લોક નથી લખતા. જૈમિની મહારાજ એમ કહે છે કે એ કેમ બની શકે, તમારા ગુરુના જેવા, તમારા જેવા અમને ગુરુ મળ્યા તો અમારા જેવા શિષ્યો એટલા પાકા છે કે અમારી બલવાન ઇન્દ્રિયો અમને કાંઈ ન કરી શકે. માતા, ભગિની કે દીકરી એને સ્પર્શ કરી ને એકાંતમાં બેઠા હોય તો શું થાય? કઈ ન થાય. તો વ્યાસ ભગવાને એમ કીધું, ગણપતિ તમે લખ્યું, બોલે મેં તો લખી નાખ્યું, આપ કયો એ બરાબર છે. જૈમિની મહારાજને વ્યાસ ભગવાનની વાત ગળે ન ઉતરી એટલે એને શ્લોક ન લખ્યો. એટલે કથા આગળ નથી ચાલતી. વ્યાસ ભગવાને કીધું કે આપણે બપોર સુધીનો ઇન્ટરવેલ, બપોર સુધી અનુકૂળ લાગે તો લખજો, નહીતર રજા પાડશું. આ શાસ્ત્ર લખાય છે ત્યારની વાત છે. વ્યાસ બોલે, ગણપતિ લખે અને એમના શિષ્ય જૈમિની લખે. જૈમિનીને આ વાત ગળે ન ઉતરી કે સામાન્ય માણસોની ઇન્દ્રિયો ચલાયમાન કરી શકે, પણ તપસ્વી હોય, વિદ્વાન હોય એને શું કરી શકે. પછી વ્યાસજીએ સ્પષ્ટતા બહુ ન કરી પોતાના સેવકની પાસે, તું મારા કરતા વધારે ડાયો છે એમ કઈ ચર્ચા ન કરી. કઈ વાંધો નહીં, યોગ નથી, પછી લખશું, દિવસને ક્યાં દુષ્કાળ છે. બે મહિના વીતી ગયા, ચોમાસું આવતું હતું ને એમાં હિમાલયમાં સામ્ય પ્રાસ આશ્રમમાં વ્યાસજી ક્યાંક બહાર ગયા છે કામ સબબ. જૈમિની એકલા છે. બાજુમાં એક નાનું ગામ હતું, ત્યાંના એક બહુ જ મોટા પંડિત અને એમના એક યુવાન દીકરી પિતાજી માટે યજ્ઞ માટે કાષ્ટ લેવા માટે નીકળ્યા છે અરણ્યમાં એકલા. અને ભયંકર વરસાદ પડે છે અવની ઉપર, બહુ વરસાદ પડ્યો, પુષ્કળ નદી નાળા છલકાયા, પર્વતો માથેથી ધારાઓ છૂટવા લાગી પાણીની, સરોવર ભરાયા, નદીઓ ચાલુ થઈ ગઈ, પોતાના ગામ જઈ શકાય એમ નથી. અહીંયા માતા પિતા ચિંતા કરે કે દીકરી એકલી ગઈ, માથે વરસાદ હતો, પણ કાંઈ વાંધો નહીં, મા બાપને ભરોસો તો પોતાના સંતાન ઉપર. હવે તો રાત પડી ગઈ, ક્યાં જવાય, નદીમાં પાણી, સામે ગામ જવાય નહીં. એટલે દીકરીને વિચાર આવ્યો, જે બ્રાહ્મણ કન્યા છે ને, યુવાન છે ને, કે અહીંયા વ્યાસનો આશ્રમ છે તો હું એક રાત પસાર કરી લઉં, પછી સવારે મારા ગામ પાણી ઉતરી જાય એટલે જતી રહીશ. એટલે વ્યાસજીના આશ્રમની અંદર આવે છે. દ્વાર બંધ છે, ટકોરા મારે છે. જૈમિની એકલા હતા, વ્યાસજી આશ્રમમાં નહોતા. આ શ્લોક લખવાની ના પાડી તી જન્મે જઈ જૈમિની. દ્વાર ખટખટ આવે છે, પેલી કન્યા, બ્રાહ્મણ કન્યા, ખોલો દરવાજો, હું એક કન્યા છું અને અહીંયા વરસાદના
પાણીથી ધ્રુજું છું, મારે આશરો લેવો તમારા આશ્રમમાં. એટલે જૈમિનીએ કીધું કે અત્યારે હું એકલો છું મારા આશ્રમની અંદર, ને એકાંતમાં તમે અહીંયા આશ્રમની અંદર આવો એ મને અનુકૂળ ન લાગે. એટલે પેલી કન્યા બહુ આજીજી કરે છે, પ્રાર્થના કરે, રિક્વેસ્ટ કરે છે કે ભાઈ હું એક અબળા છું, કન્યા છું, એક રાત્રિ મુકામ મારે આશ્રમમાં કરવાનો છે, સવારે નીકળી જઈશ. જૈમિની ના પાડે છે. પેલી કન્યાએ કીધું કે આ વ્યાસનો આશ્રમ છે, અહીંયા એક કન્યાને હું નિરાધાર છું, અત્યારે મારી ઉપર વરસાદ પડે, યુવાન કન્યા છું, બ્રાહ્મણની દીકરી છું, અને તમે કેવા શિષ્ય છો કે મને આશરો આપતા નથી તમે. એટલે દ્વાર ખોલે છે,